32માં ક્વેશ્ચનમાં શું કીધું છે કે 6 સેન્ટીમીટર લંબાઈના સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ. હવે પરિમિતિ કોઈ પણ બાજુને શોધવાની હોય એટલે બધી બાજુનો સરવાળો કરવાનો, બરાબર. સમબાજુ ચતુષ્કોણ છે એટલે ચારે ચાર બાજુ સરખી હશે. કેટલી લંબાઈની કીધી છે? 6 સેન્ટીમીટરની. તો 6 સેન્ટીમીટરનો 4 વખત સરવાળો કરી દેવાનો એટલે 6 × 4 = 24, એટલે જવાબમાં શું આવશે? 24. 33માં ક્વેશ્ચનમાં તમને આકૃતિ આપેલી છે, આકૃતિમાંથી ક્ષેત્રફળ શોધવાનું છે. તો જુઓ, અહીંયા એક આખી ચોરસ છે, એમાંથી બે ત્રિકોણ બને છે. અહીંથી નીચેના ભાગનું ત્રિકોણ અને ઉપરના ભાગનું ત્રિકોણ, બરાબર. તો અહીંયા શું કર્યું કે ડી બરાબર 6 સેન્ટીમીટર, એટલે આ જે પાયો છે બરાબર છે એ પાયા ને ડી નામાં અહીં પૂછે 6 સેન્ટીમીટર. H1 એટલે કે એક વેધ જે આપણે લીધો એ છે 1.5 અને બીજો વેધ આપેલો છે એ 3.5. હવે બે ત્રિકોણનું અલગ અલગ કરીને પછી સરવાળો કરો. તો એવી રીતના કરવાનું, અહીંયા શું કરેલું છે, એકના છેદમાં બે પાયો પછી બે વેધનો સરવાળો કરીને નાખો. શું કામ? કારણ કે બંને ત્રિકોણ માટે પાયો તો સરખો જ છે, બરાબર છે. આ ત્રિકોણની વાત કરું તો આ 6 સેન્ટીમીટર વાળો જ પાયો આવશે, અને આ ત્રિકોણની વાત કરીશ તો 6 સેન્ટીમીટર વાળો જ પાયો આવશે, બરાબર. એટલા માટે પાયો છે એને કોમન એક જ વખત લખ્યું, અને ઈ પાયાનો બંને વેધના સરવાળા સાથે ગુણાકાર કરી નાખ્યો, કારણ કે બંને વેધ અલગ અલગ છે એટલા માટે, બરાબર. તમે સૌ ગણતરી જ અલગ અલગ કરો. પહેલા ત્રિકોણ BCD ની ગણતરી કરી નાખો, પછી ત્રિકોણ BDA ની ગણતરી કરી નાખો, પછી બે ત્રિકોણનો સરવાળો કરો તો પણ જવાબ આ જ આવશે, બરાબર છે. એકના છેદમાં બે પાયો આપેલો છે 6 સેન્ટીમીટર, બંને વેધ, એક વેધ છે 1.5 પ્લસ બીજો વેધ છે 3.5. એકના છેદમાં 2 અને 6 તો એનો છેદ ઉઠશે 3 × 2 = 6, પછી 1.5 પ્લસ 3.5 એટલે 5, 3 × 5 એટલે 15 cm². બીજું ત્રિકોણ છે, બીજું જે ચોરસ છે એમાં તમને પાછું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો અહીંયા જુઓ, આ ચોરસ એ કેવું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે અહીંથી આટલો જેટલો એનો વેધ હશે એટલો જ વેધ આ બાજુનો હશે. તો બીજો વેધ આપેલો નથી તો કાંઈ વાંધો નહીં, આપણે એ જ વેધનો પાછો ઉપયોગ કરી લેશું, બરાબર છે. શું લખ્યું કે 2 × કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર છે. કારણ કે આ જેટલું ત્રિકોણ છે એટલું જ આ નીચેનું ત્રિકોણ છે, બરાબર. તો 2 ના 2 એમ રાખવાના. કોઈ પણ એક ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે, 1/2 × પાયો ગુણ્યા વેધ, બરાબર છે. એટલે 2 × 1 1/2 પાયો કયો છે, અહીંયા રહ્યો એ BD, વેધ કયો છે CE. આ સાઈડના ત્રિકોણ માટે પણ આટલા જ માપનો વેધ આવશે, બરાબર છે. કારણ કે જુઓ 5, 5, 6, 6 આ બધી બાજુઓ સરખી છે તો અંદરનો વેધ પણ આ સાઈડનો જેટલો હોય એટલો જ આ સાઈડનો હોય, બરાબર છે. અહીંયાથી આ બે બે બંને કેન્સલ થઈ જશે, અહીંથી 10, 10 બંને કેન્સલ થઈ જશે, વધ્યું શું 26 સેન્ટીમીટર સ્ક્વેર.